ચોર્યાસી વૈષ્ણવની વાર્તા અને વૈષ્ણવ 17માં તેમજ વાર્તા પણ 17મી. વૈષ્ણવ છે દેવા કપૂર અને તેઓ કડામાં રહેતા એમની વાર્તા કહીએ છીએ. વૈષ્ણવો તો આ દેવા કપૂર છે ને, એ તો પરમ ભગવદીય હતા. વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીના સેવક હતા અને મહાપ્રભુજીની કૃપાથી તે ખરેખર એવા ભગવદીય બન્યા અને ઠાકોરજીની સેવા પણ એમને માથે મહાપ્રભુજીએ પધરાવી દીધી. ઠાકોરજી કયા છે કે જે મહાવનમાંથી જે ક્ષત્રાણી રહે છે અને એમને જે ચાર સ્વરૂપો પ્રાપ્ત થયા હતા એમાંનું જ એક આ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ આ દેવા કપૂર છે એમના માથે પધરાવી દીધું હતું. લલિત ત્રિભંગીનું સ્વરૂપ છે અને એમની સેવા ખરેખર એમને ખૂબ રૂઢી રીતે કરી છે અને જ્યાં સુધી એમની દેહ રહી ત્યાં સુધી ખૂબ જ પ્રેમપૂર્વક આ ઠાકોરજીની દેવા કપૂરે સેવા કરી. જ્યારે એની દેહ છૂટી ત્યાર પછી એમની સ્ત્રી છે, એમની પત્ની છે, એમણે આ ઠાકોરજીની ખૂબ જ સુંદર સેવા કરી. જ્યારે એની સ્ત્રીની પણ દેહ છૂટી ગઈ થોડાક સમયમાં, ત્યારે એમને ચાર દીકરા, ચાર સંતાનો હતા એમને, ચારે દીકરા એમનો અગ્નિ સંસ્કાર કરવા ગયા અને જ્યાં કરીને આવે છે, મંદિર ખોલ્યું છે, જોવે છે તો ઠાકોરજી છે એ નહીં, સામગ્રી હતી જે કંઈ એ બધી એમને એમ પડી છે અને ઠાકોરજી રહ્યા નથી, જોવા મળ્યા નહીં. ઠાકોરજી તો અંતર ધ્યાન થઈ ગયા. જ્યાં સુધી એમની સ્ત્રી હતી ત્યાં સુધીનો સંબંધ રહ્યો ઠાકોરજીનો, કારણ કે ઠાકોરજી છે એ તો પ્રેમને આસક્ત છે, ભાવના ભૂખ્યા છે. જ્યાં સુધી એમને અહીંયા દેવા કપૂરનો અને એમની સ્ત્રીનો સ્નેહ હતો ત્યાં સુધી પ્રભુ છે ત્યાં બિરાઈ જા અને સેવા કરી, પણ એને સંતતિમાં પ્રભુને સ્નેહની ઉણપ લાગી હોય, અંતર ધ્યાન થઈ ગયા છે, એમની પાસે સેવા છે કરાવડાવી નથી. તો વૈષ્ણવો આ તો ખરેખર બંને સ્ત્રી પુરુષ છે એ કૃપાપાત્ર ભગવદીય થઈ ગયા કે એમને ઠાકોરજીની સેવા છે એ કરવા મળી. ઠાકોરજીની સેવા કરવા મળી એટલે આ લોક પરલોક બધી જ પ્રકારનું સુખ છે એ પ્રાપ્ત થઈ ગયું એમ સમજો. કારણ કે જ્યારે પ્રભુની કૃપા થાય ને ત્યારે જ આપણે ઠાકોરજીની સેવા કરી શકીએ, નહીં તો આપણે ઠાકોરજીની સેવા છે એ કરી શકીએ નહીં. કૃપા વગર ક્યારેય સેવા આપણાથી બની શકે નહીં. અને આ સેવા છે એનું જે સુખ છે એ તો ત્રિલોકના સુખ છે એના આગળ હલકું ગણવામાં આવે છે. એવું સેવાનું સુખ છે, ત્રિલોકનું સુખ પણ છે એ હલકું છે આ સેવાના સુખ આગળ વૈષ્ણવો. અને સ્નેહને લીધે જ શ્રી આચાર્યજીની કૃપાથી દેવા કપૂરની સ્ત્રી સુધી જ ઠાકોરજીનો સંબંધ છે એ રહ્યો છે અને પછી ભગવદ્ ઈચ્છા એવી થઈ અને પ્રભુ અંતર ધ્યાન થયા આ દેવા કપૂર ક્ષત્રિ મહાપ્રભુજીના સેવક એવા પરમ કૃપા પાત્ર ભગવદીય હતા એની વાર્તા ક્યાં લગી કહીએ વૈષ્ણવો. જો તમને વાર્તા પસંદ પડી હોય તો અવશ્ય લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર અવશ્ય કરજો. અને વધારે તમારે જે વાર્તા સાંભળવી હોય એનું લિસ્ટ આપેલું છે તેના પર ક્લિક કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. શ્રી વલ્લભાદી સકી જય.